હમણાં થોડાક દી પહેલાંની વાત કરું, ધીરુ મને બજારમાં હામો જોયો પણ મોઢામાંથી ફીણ નીકળે. મેં કીધું આ ધીરુ ફીણ. મને કે વસંતભાઈ આવો આવો તાવ પર બેસીએ પછી વાત કરું બધી. મેં કીધું પણ આ ફીણની જ વાત કરું છું યા સવારના નીકળે છે કહું છું. મેં કીધું થયું શું આ ફીણ? એમાં એવું થયું કે સવારે આજ ઘરવાળી ગઈ હતી બારે, એટલે મને આજ કુદરત એમ થયું કે ઘરમાં કોઈ છે નહીં તો લાવ આમલેટ ટટકાવું એમ. આમલેટ ખાય એમાં કઈ થોડા ફીણ? એમ નહીં, આમલેટ ના શું હિન્દુ ફરીને રાખ્યું તું બાજુમાં. હવે ગમે એમ થયું એ છોકરાઓએ કઈ મસ્તી કરી છે તો ખબર નથી, પણ મને એવો ડાઉટ છે શેમ્પુ નાખી દીધું કોકે. ડાક્ટર ને બતાવ્યું ને તો એને એમ કીધું કે ફીણ નીકળી જશે ત્યાં સુધી તાવ રહેશે, એટલે હવે સાંજ સુધી જોઈ. ભાઈ એક તમને કહી દો, શેમ્પુ વાળી આમલેટ લાગે જમાવટ વાળી. હા, આપણે તાજે ખાધી પહેલી વાર. ભૂત માણાઓ પણ હા હા, ગમે એ પાત્ર આવે એમાંથી કઈક લઈએ. હમણાં મને ફોન કર્યો, મને કે મારા વાઈફ બીમાર છે. ડોક્ટર ને કહેવાય, મને કહેવાય એમ નહીં, હું બધું તમને પૂછીને કરશું. પછી કહો કે આમાં હાડફેર ડોક્ટર આવે બીજો પગ ગોતે ચડાવી દઈએ. આમાં રિએક્શન આવે છે યાર ગોળીઓના, ડોક્ટર ને બધાને કઈ ખબર નથી પડતી. તમે કેટલાય ડોક્ટર દેખાડું એકલી સર્ટિફિકેટ જ કાઢતા હોય છે, દવા આપતા જ નથી. આમ ખાના ભરી રાખ્યા હોય ઝાડાથી હતી, આલ્યો સર્ટિફિકેટ લાવો 15 રૂપિયા. નોકરીમાંથી રજા જતી હોય ને અમુક તો ડોક્ટર સર્ટિફિકેટ એવું જ નામ હોય છે એનું. તમે એની ક્યાં વાત કરો તો કેન્સર ના કાઢી દે છે. દેશમાં ઘણું હાલે છે મને બધી ખબર છે. એટલે મેં ડોક્ટર સરનામું દીધું, ડોક્ટર સાહેબ આવ્યા એટલે કે શું છે? તો કે આ રીતે તાવ ને બધું આવ્યું છે. તો ડોક્ટર કે અત્યારે વહારા છે? એમ નહીં, વહારા અમારા ઘરમાં છે, આજુબાજુ ક્યાંય કોઈ નથી થતા, અમે ક્યાંય બહારનું ખાતા નથી, ઘરનું ચોખ્ખું ખાઈ છી. ડોક્ટર કે અમારે એ જોવાનું નથી તમે ચોખ્ખું ખાવ છો કે શું છે, પણ તમને એક કહી દઉં કે તમે વસંત પરેશની ઓળખાણથી આવ્યા છો એટલે આમ પૈસા બૈસા બાકી એમ તો જો સગવડ થશે એટલે આપી જશું, એમાં કાંઈ અમે ખાઈ નથી જવાના પૈસા ડોક્ટરના. ઘરે વિધિ ચાવ્યા તો સાહેબ તમારું સન્માન કરીએ છીએ, એમાં ના નહીં પણ જુઓ તમે રોગ શું છે નિદાન કરો હરકી રીતે. ડોક્ટર સમજ્યું કે આને જો કાંઈક બીજી સલાહ દેશું તો આ પૈસા બુડા. એટલે ડોક્ટર કે તમે એક કામ કરો, તમારા વાઇફને એક તો ફ્રૂટ દૂધ ગોળ ઘી આવું બધું ખાવાનું બંધ કરાવી દો. તમે ડાક્ટર છો કોણ છો? આ જે જિંદગીનો અગત્યનો ખોરાક છે જેનાથી માણસને પસંદ મળે એ બંધ કરાવી દે. નબળી પડી જાય નબળી પતાવી દેવી છે તમારે તો એ રીતે વાત કરો. આ બધી દવા દવા બધી કહેવાય કે આ ખાવાનું બંધ કરાવાય? ડોક્ટર કે મેં સમજીના તમને કીધું છે, એનું કારણ છે દવા તમને લખી દઈશ, તમે મને પૈસા નથી દેતા એ દવા ના દો. આ તો આવું બધું નહીં ખાય ને તો 2 પૈસા બચશે તો મારી વિઝિટ ના નીકળી જાય. ભલા વસંતભાઈ જોવા છો ને આપણી વહુ ની કિંમત કઈ નહી, એની ફી વધ નક્કી થઈ જવી છે. બસ લ્યો એના ફી આટું થઈને આપણા કુટુંબમાં કોક ને ઉપાડી લ્યો ડોક્ટર, જરાક ધ્યાન ન રાખો તો. મેં કીધું તને તારા સસરાએ તો ઘણું બધું આપ્યું છે, શું કામ આમ લોભી આવે? કાંઈ નથી આપ્યું હો, એ તમને કહી દઉં. એ આવે તમને મેં પેલા વાત કહી છે આગલી કેસેટ ને બધી સાવ સાચી છે. 2 મોટર છે એ કાંઈ નથી, પાણી ચડાવવાની 2 મોટર હરગાવી છે. તમે મોટી મોટી વાતો કરતા હતા ને મને આ બધું ગોઠવી દીધું છે. તમે શું કેતા હતા? ઘરનો પંપ છે, સાયકલ નો પંપ છે, સાયકલ ની વાત લીધી હતી. હા બાકી મારા સસ્તાએ કઈ બીજું દીધું નથી. નાનકડા છોકરાની સાયકલ છે ને એ મેં મારા પૈસા જ લીધી છે. મેં કે કીધું તું ને હું શીખાડતો હતો ને આફી ગયા હતા, બધું મારું સાચું હોય. એ શું થયું સાયકલ નું ખબર છે? હમણાં તોફાન નથી વાવાઝોડું, બોલો ઝાડે ના પકડ્યું. હવે એવડા મોટા ઝાડમાં સાયકલ ઝડે એવડી નાનકડી? તો મેં કીધું સવારે કાઢી લઈશ આપણે અંદાજો, ક્યાંય ઝાડમાં હાથ પાછ ઝાલવા કઈ કેડી પેલી લઈએ. તો સવારે જ્યાં જવું ત્યાં મ્યુનિસિપાલિટી વાળા બોલતા ધરના ઉપાડી ગયા, તો બોલો સાયકલે જગી ઝાડ તો લઈ ગયા મારી સાયકલે લઈ ગયા. તો હું આ ગયો મ્યુનિસિપાલિટીમાં, મેં કીધું સવારે બુલધર આવ્યું તો ઝાડ ઉપાડી ગયું છે તું, તો તમારે શું કામ? એમ નહીં સાંભળો તો ખરા યાર, મારી સાયકલ ભેગી પડી ગયા છે. તો બોલો હું 200-300 ઝાડ પડ્યા હતા ને ઢગલો મને કે ગોતી લ્યો. હવે એમાં હું ક્યાં ગોતા જાઉં, ક્યાં ઝાડમાંથી ઉપાડીને ક્યાં નાખ્યું હોય છું? તાવ બધી લપ થઈ ગઈ, લપી તો સાયકલ લઈ ગઈ.
નુકસાન કોણ કે નથી, આ મતા મત નુકસાન થયું. કારણ કે છોકરો તો હજી વેકેશનમાં બાર ગામ ગયો, આવશે તે ખબર પડશે, ગતિ પકડી લેશે આપણે, બીજી સાયકલ લેવી ને આપણે. તો બાકી આપણા બધા આપણા બરબુદા ઉપર કર્યું છો, કોઈ કઈ આપ્યું નથી ભાઈ. સતરા વસરા થી કહો કેવાના, સતરા શું આપ્યું તે કોઈ કીધું નથી. આજ તમને કહું છું વસંતભાઈ, હું હરકો થઈ ગયો. મેં કીધું સાચું બોલ. જો મારા સસરાએ કીધું ફ્રીજ આપું છું તમને. શું આપું છું? ફ્રીજ. એટલે મેં કીધું બરાબર છે, આપણે જો હું માગતો નથી, તમે આપો છો. પછી કાલ સવારે ચડી ના બેસતા કે માગ્યું તું. ફ્રીજ આપું છું, ગોદરેજનો કબાટ આપું છું, એક કલર ટીવી આપું છું. આટલું બધું તો એમ નહીં, લોકડું નથી આપ્યું, લોટરીની ટિકિટ આપી છે. હજી જ આપી છે ખીતામાં. એ કે લાગે એટલે એમાંથી લઈ લેવાનું, પછી તમારા નસીબ લ્યો. આવું આપણા નસીબ ઉપર બધું થયેલું છે. હવે આપણને લોટરી લાગે, 32 વર્ષ સુધી છોકરી ન લાગી તો લોટરી તો તમારો લાગશે. એટલે આ બધું આવું છે. અમે ઘણું સહન કર્યું હતું ભાઈ, ક્યાંય બાર ગામ નથી જતો હું વધારે પડતો, બધા મને જ ગોતતા હોય. હમણાં રાજકોટ જતો હતો બસમાં, સામાન ના હોય ભેગો, બધા ના હોય, આપણે ના હોય. ભલે હું થેલો મારા ઉપર મૂકતો હતો, નીચે એક બેન બેઠા હતા. એ કે ભાઈ નીચે મૂકો, પડી જશે તો વાગી જાય. તો મેં એને કીધું કઈ પડે બળે નહીં, અને પડે ને તો આમાં કઈ બેન ફૂટે એવું નથી. તો બાજવા માંથી મારી આવે. મેં કીધું એ બેન એમ કેતા એને લાગી જાય માથે પડે એમાં. એમ નહીં પણ પડે તો લાગે ને, આમાં કઈ એવી કિંમતી વસ્તુ ફૂટી જાય હોય તો આપણે ઉપર મૂકીએ, આપણે નીચે જ રાખીએ ને. તો કંડક્ટરને બોલો કેવા ગઈ. એ કે ના પાડી છી તો થેલા ઉપર મૂકે છે. તો અમે 25 રૂપિયા નથી દીધા. પછી તો એ બેને લધાની પેટી મૂકી હતી ને એ નીચે ઉતરાવી. મેં કીધું નીચે ઉતાર, પડે ને તમારા દાંતમાં ભટકાય. પછી એની પેટી ઉતરાવી, એની માથે મારો થેલો રહી, એની માથે મારા પગ. બોલો પડે થી ભાઈ ઉતરવા નતો દેતો. બેન કે ઉતરવું છે, ના ઉતરાય, ફેંકીને વયા જા. મારો થેલો એને ઉતરાવ્યો હતો ને, મેં એને ફેંકીને ઉતરાવ્યો. પછી તો આપણે મૂકીએ નહીં, હું થાય તો કરી લઈ. પણ ઘરે એવું આનંદી, એના ઘરમાં તમે જાઓ એટલે મોજ જ થાય. હમણાં એક દિવસ ઘેરે ગયો તો મકાન માલિક બાજતો તેના. આવો આવો વસંતભાઈ, જુઓ છો ને અમારા ઘરમાં તો ચાલુ જાય આવું કઈક કઈક. મેં કીધું શું છે, મને કે મકાન માલિક છે. મેં કીધું ભાડું ભાડું તો મારો દર પેલી તારીખે પૂછો, એ ન લે તો હું દઉં, એને ઈચ્છા નતી લેવાની. પણ હું પેલી તારીખે દાંતણ કરતો ત્યાં ઉભી ને પહોંચી જાઉં કે આ 23 રૂપિયા કેટલા વર્ષથી રહી છે બાપુ, એને કાઢવા છે પણ ધીરું ઘરે એકવાર પછી નીકળે. મેં એને કીધું અહીંથી હવે મારી અર્થી નીકળે, અને અર્થી નીકળે પછી આપણે વંશવારસ તો છે જ, એટલે તારું મકાન કઈ તો ભૂલી જ જા તું. આપણા પર કેટલાય કેસ કર્યા છે ને, ભલે ને કરે, હું જાતો જ નથી કોર્ટનો, હું ખાલી 23 રૂપિયા દેવા જાઉં બસ. એ 23 માંથી કેસ લડે છે. આમ તો એ 23 રૂપિયા કઈ મારી પાસે હોય નહીં, હમણાં પૈસા ની કડકાય છે. આ તો હમણાં એની બારી છે ને, એનો પાછલો દરવાજો વેચ્યો, એમાંથી આવ્યા આપી. મેં તો એને એમ કીધું 6 મહિનાનું ભેગું ભાડું રાખો, ના પાડે છે. મેં કીધું બાજુમાં શું કમાય, એમ નહીં આ ઘર તો મારું કે નહીં હું ભાડું દઉં છું, એટલે ભલે મકાન માલિક. તો અંદરના રૂમમાં છોકરા ચાકથી ને કોલસાથી ને પેન્ટિંગ કરે છે દિવાલ ઉપર. તો મેં કીધું એ તો ધીરું ન કરાય ને, શું ના કરાય, તમે વસંતભાઈ ગજબના તો એની કરાવ્યા છો, મારી કરાવ્યા છો. આ મકાન જેદી મેં ભાડે લીધું ને તેદી આ ગૈધાએ મને કીધું તું કે આની અંદર એક બેડરૂમ છે, એક ડ્રોઈંગ રૂમ છે, એક કિચન છે. આ બેડરૂમ બરાબર છે, ડ્રોઈંગ રૂમ ક્યાં? આ મારા છોકરા બિચારા ડ્રોઈંગ રૂમ બનાવે છે ત્યાંને ખબર છે. તો ના પાડે છે, બોલો લીતા ન કરો, ડ્રોઈંગ રૂમ હવા તો જાય ને, આપણા તો 23 આમ થામતા જાય છે ને, એટલે હું હાથે ડ્રોઈંગ રૂમ બનાવું છું ઘરમાં. બોલો અને હું બનાવીશ, ખાલી નહીં કરું. પછી ઓલા ભાઈ ને બાઈ ને કાઢ્યા મકાન માલિક ને, મેં કીધું આ રેવા દો, ધીરું છે, હું માણસ તરીકે બિચારો બહુ સારો છે. કે હું ક્યાં ના પડું છું, મારે એને ખાલી એ નથી કરાવવું, પણ આપણે પડોશમાં હોય તો આમ ક્યાંક જાય ને તો આવી રીતે વડચકા ભરવા માંડે. આપણે હારા માટે કહેતા હોય ઘરમાં થોડા કોલસાથી લીટા કરાવી આવ્યા છું, હવે એ એમાં કાંઈ ખાલી તો કરશે ને, તમે એમ તો જીવ બારો છો. શું
પછી આમ ત્યાં તો અમે બાણે નીકળતા હતા ને તો વરસાદ તૂટી પડ્યો. આવો વાસંત, હવે તો જઈ નહીં થકો કા, હવે તો મારે ફરજિયાત ધીરું ઘરે બેહવું જ પડે. મકાન માલિક ને બેહાયરા, તમે તો અહીંયા જ રહ્યો છો, તમે તો જાઓ. જો છે ને વસંત, પછી તમે કહેશો કે આ મકાન માલિક ખારો થાય છે, ના ના દિલ ચા પાણી બધું પીને જશે, તો એમ આપણું દિલ મતું છે, એમ તો દૂધ કે તો પીવડાવી દઉં. હા, એનું કારણ છે આપણે ગાય લીધી છે ને, પણ દોતા નથી આવડતી. આપણે ગાય લીધી, હમણાં શું છે દુષ્કાળ પડ્યો હતો ને તો બધાને ગાય આપતા હતા, આપણે ઉભી ગયા ગાયની સેવાની સેવા ને દત્તક લીધી આપણે ગાય. બોલો, પાંજરાપોળમાં છે ને કઈ ખાવા નતું, તો મને કે ધીર્યા તું લઈ જાય, મેં લાવો. પેલા પાડો દેતા, મેં ના પાડી, પાડા શું કરે, હું ગાય લઈ આવ્યા, બસ દૂધ કામ આવે. હવે દોતા આવડતી નથી, મેં કીધું કોઈક માણા રાખી લેવા જાય ને. એક ગોવાળિયાને કીધું તું કે ભાઈ તું દો આવ, તો મને કે દીધું આવું તો ખરું, તું મારો મિત્ર છે, બધું બરાબર, પણ હું છે ને દો આવું ને પછી મારા હોઠ બહુ દુખે. ધીરું કે મને સારો વિચાર આવ્યો કે ગાય દવામાં હોઠ કેવી રીતે દુખે, એટલે મને શું કે દૂધ પી જાતે સારો ગાયની, એટલે હું પાંજરાપોળમાં પાછી દઈ. પણ તકલીફ ક્યાં પડી, બીજે દિવસ આવ્યો ગોવાળિયો, ધીરુ કેમ ગાય આપી દીધી, હા તું મને છેતરવાયો તો નહીં, દૂધ તું પી જાય ને ગાય રાખું, પીવાની ક્યાં વાત છે, મેં તને કીધું દો આવી, તને તો કીધું હોઠ દુખે, તય ગોવાળીએ ચોકવટ કરી કે એ તો ધીરુ દોતા હોય ને તે હોઠે ત્યાં બુચકારા બોલાવવા પડે ને એટલે હોઠ દુખે, તો ગાય દોવા દે નકર ઢીક મારે. કાલ કેવું થાય ને, હવે કઈ પાંજરાપોળમાં પાછી લેવા થોડી જવાય છે, કે ગોવાળિયાના હોઠ દુખતા હતા એટલે મૂકી ગયો હતો, છતાંય વાંધો ને આપણે બકરીનું દૂધથી ચા બનાવશું. ચા બનાવી અમે ચા પીતા હતા ને, ત્યાં જોરથી વરસાદનું તડબડાટી બોલીને એમાં વીજળીનો કડાકો થયો, બધી બાબતમાં એને જ્ઞાન ખરું. બોલો, મને કે વસંતભાઈ જોઈ આવી વીજળી, તમારી ઉંમરમાં નહીં જોઈ આવી વીજળી. મેં કીધું વીજળીમાં શું જોવાનું, એમ નાય વીજળીનો એક મતલબ જો, હા ભગવાન કઈ ગાંધા નથી થઈ ગયા, એ વીજળીનો પ્રકાશ એટલા માટે નાખે છે કે નીચે ધરતી ઉપર એને ખબર પડે ક્યાં ક્યાં કોરું રહી ગયું છે, એ બધે નાખો વરસાદ. આમ તામ તો કઈ પાવર નથી પાતા, ભગવાનની એક જબરી તાકાત એને ખ્યાલ આવી જાય કે એમાં પૈસા દાન નહીં સરખો વરસાદ પડવો જોઈએ, ગરીબ માણસ ઝૂંપડામાં સરખો પડવો જોઈએ, એમ નહીં કે આ પૈસા વાળો છે ત્યાં બે ફુવારા વધારે મારો. આવું છે એટલે વીજળીનો તમકારો મારીને જરા જોઈ લઈએ કે ક્યાં ક્યાં બધે ઓછો ઓછો પડ્યો છે, અહીંયા બધે નાખો. એટલે આવો સંશોધન કરવા વાળું. ઘરે તો બંધ હતી, અમે પછી ઊભા થયા તો ધીરું પછી આ વરસાદ હતો, ગંજી મંજી પલરી ગયો હશે, કાયઢું ગંજી અહીંયા પાછું ઓમ બધું ઓમ સર માર પાછો, પણ ગંજી કાઢ્યું મારી સામે, હું જોઈ ગયો તો વાહામાં ને બધે આમ ચોખ્ઠા ચોખ્ઠા ને ચાઠા ચાઠા ને એવું હતું. એટલે મેં કીધું ધીરુ આ તબિયત કંઈક ખરાબ છે. મારી તબિયત ને શું છે, ઘોડા જેવો પડ્યો છું એમ નહીં, પણ મેં કીધું આ ચાઠા ચાઠા છે. તમે વસંત જાણ કેમ જાણતા ના હો, આ ગંજી પહેર્યો હતો ને ગંજી, ફાકા ફાકા વાળા ગંજી નથી આવતા, એના ડાઘા રોજ પડી જાય છે શરીર. મેં કીધું બીજા ગંજી પહેર ને, એમ ના હવા આવે, તમે સમજતા નથી યાર, આવી ગરમીમાં ફાંકા ફાંકા હોય ને. મેં કીધું બે ત્રણ મહિના પહેરતા આખા શરીરમાં ફાંકા પડી જશે. હવે આ તો શું છે, પેલાના લીધેલા ગંજી પડ્યા છે, પેલા અવાજ આવતા ફાંકા વાળા, હમણાં બધા મોડર્ન નીકળ્યા છે. પણ વસંતભાઈ એક વાત કહું, તમે કાલ મારા ભેગા આવો તો આપણે એક પિક્ચર જોવા જવું છે. મેં કીધું કેવું પિક્ચર, બહુ બધા વખાણ કરે, મારી વવે કહેતી હતી જાઉં છું. મેં કીધું કેવું, અરે અહીંયા નથી લઈ ગયો યાર દીપકમાં, દેશરે જોયા દાદા, 52 દેશ જોયા. એટલે મેં કીધું દેશરે જોયા દાદા, પરદેશ જોયા લઈ ગયું, 52 દેશ ક્યાં આવ્યા. મારી ઘરવાળી વાંચી આવી છે, જો ભાઈ એને મને કીધું, મેં તમને કીધું છે, તમારે આવું હોય તો આવો, 52 દેશ હોય કે બે દેશ હોય કે એક દેશ હોય જે હોય, પિક્ચર છે સારું એમ કહે છે મારી ઘરવાળી, એટલે આપણે જવાનું છે. શું આવી રીતે ફિલ્મના નામ ગોતે ચડાવી દઈએ, પણ જાય બધે. એક દી મેં પૂછ્યું, મેં કીધું ધીરુ સાચે સાચું બોલ્યો તું, મારો અંગત ભાઈ, મેં તમારી પાસે કોઈ દી ખોટું કાંઈ બોલ્યું છું, પૂછો તમારે ધીર પૂછવું હોય. મેં કીધું તું કઈ નિશાળમાં ભણ્યો છે, બુનિયાદી તાલુકા શાળામાં, શાળા નંબર 24. મેં કીધું જાતા નિશાળ અનુકૂળતા હોય ત્યાં સુધી જાઉં, લગભગ ના જાઉં તો કોઈને દુઃખ ના થાય.
હાજરી પત્રક માં એક દી મારું નામ ના જોવે ને તો શિક્ષકો ખુશ ખુશાલ હોય કે આજના દિવસ નો પગાર આપણે શાંતિ થી મળશે. અમને કઈ બહુ ભણાવતા નહીં, અમે 14 વિદ્યાર્થી હતા 20 નંબર ના, 20 અ માં, 20 બ માં કોણ આપણે તો જોતા નહીં, હું તો 20 અ માં જાઉં, 14 વિદ્યાર્થી. સાહેબ એક દી આવ્યા કે છોકરાઓ, મેં કીધું બોલો, કારણ કે હું બધા જવાબ હું જ દઉં, બાકી કોઈને કઈ બહુ ગતાગમ ના પડે, આપણે થોડાક દિમાગ વાળા એટલે હું તરત જ ઉભો થાઉં. સાહેબ કે શું છે, શું છે, નહીં તમે મહિલા ને બોલો એટલે શું બોલીએ એમ, નહીં સાહેબ કે સાંભળો છોકરા હું, 9 ને 5 થી ગુણો. સાહેબ તેમ કહે ને કે હું હોય તો બોર્ડમાં લખ્યું 9 ને 5 થી ગુણો, એ અનિકો જઈને ગુણતા હતા, અમને અનિકો બોલા કહીએ 9 ને 5 થી ગુણો. અમે ગુણવા માંડ્યા, ભલે 14 જણા હતા, ગુણતા કેટલી વાર લાગે, 9 ગુણ્યા 5 = 45, એમાં વરિપાતા કે 25 ઉમેરો, એને તો કેવું છે ઉમેરવાના તો આપણે છે, એટલે એમાં 25 પાછા ઉમેર્યા છું, પછી કે એમાંથી વળી 10 બાદ કરો, પછી કેવો આપણને ખા ચડે, તો ગોગીના પહેલેથી એમ કહી દેવું જાય ને કે સીધા 15 જ ઉમેરો, 25 ઉમેરો ને પછી 10 બાદ કરાવો, ખોતે ખોતી મજૂરી કરાવી ને આપણી પાસે, ને આટલેથી પાછું પૈતું નહીં, પછી કે એનાથી 14 ભાગો, એ ભાગો કીધું તો 14 ભાઈ જાય ભાઈ. તમારે શું વધે, કઈ નહીં, શિક્ષક વધે નિશાળમાં, શિક્ષક વહી જાય ભાઈ ગયા ને એમાં, એટલે આવી રીતે તે દી ની સ્કૂલ મૂકી દીધી, પછી નિશાળ બહુ નથી ગયો, ઘરે બેઠા બેઠા જ અભ્યાસ કર્યો છે, કારણ કે મારી પાસે સમય નથી. ને હમણાં થોડાક દી પહેલાની વાત છે, હાવ નવરો ને બેકાર હતો ને, તો મેં કીધું ધીરુ કામ કઈક ગોઠવું છે, આપણે એક શેઠ છે નરભેરામ શેઠ, મોટર બોટર હાઈ ક્લાસ છે એની પાસે, તને જો ડ્રાઇવિંગ આવડી જાય ને તારે એને ભેગું ભેગું જવાનું ખાલી ડ્રાઈવર તરીકે, હું એમ નહીં પગાર શું દેશે, હું એમ વાત કરી દઈશ, હરખો પગાર રહે તો પછી આપણને કૂતે મારી નાખે ખોટું ખોટું. તો કે ચાલો નરભેરામાં નક્કી કહ્યું, નરભેરામ શેઠ આનું કરી દો ગમે એમ, એ નફુ શેઠ જ કહેવાય, નક્કી થઈ ગયું, મોટરમાં ડ્રાઇવિંગમાં ચડી ગયો ને 1000 રૂપિયા પગાર નક્કી થયો. હજી પહેલો જ દિવસ હતો, ખાલી દુકાને લઈ જવાના નરભેરામ શેઠને, તે ધીરુએ ભગાવી મોટર, ટાઉન લગર પહોંચ્યા ને એટલે નરભેરામ શેઠ કે ધીરુ ઉભો રે 1 મિનિટ, કેમ નથી અનુકૂળ આપણું ડ્રાઇવિંગ, એમ નહીં તો ઉભો રે, ઊભી રાખ જેમ તમે કહો, એમ આપણે તો નોકર તમારા, ઊભી રાખી. એટલે નરભેરામ શેઠ કે જો મારા નીચે ખરાબીના દાણા પડ્યા 3, જો પડ્યા જોઈ લે, લઈ આવો. ધીરુ કે આપણે તો લઈ આવ, આપણને આવી શું ખબર, તે 3 દાણા મેં નરભેરામ શેઠના હાથમાં મૂક્યા, તો એમાંથી 2 નરભેરામ શેઠે ખાધા, 1 મને આપ્યો કે તું ખા હવે ચાલો. પછી જેવા ચાલ્યા ને એટલે નરભેરામ શેઠ મને કે જોયું ધીર્યા, હજી આ પહેલો દિવસ છે, મારી યારે રહીશ ને તો આનાથી જલસા કરાવીશ વધારે, હવે આમાં શું એને મને જલસા કરાવ્યા, ખરાબી ના દાણા મૂલ્ય આવ્યો, કોક ના હેઠા પડ્યા હતા, એમાંથી 2 ઈ તત્કાળી ગયો ને 1 મને ખબરાય, પાછળ કે છે જલસા કરાવીશ. આવી ધીરે હું જમાવટ છે બોલો, એટલે ક્યાંયથી પાછો ન પડ્યો. હા, એની પાસે આઈટમ હું ગણી છું, સાયકલની વાત એકાદ લઈ લો, સાયકલનો ભારી શોખી, ગમે એની સાયકલ પડી અને ચક્કર તો મારે જ કાંઈ ન કરે, તો મેં કીધું ધીરુ ગમે એમ નહીં, સાયકલ પડી પડી બગડી જાય, વસંતભાઈ એને ખબર નથી કોઈને, એનું 1-2 ચક્કર તો મારવું જ પડે, આપણે તો સારું જ કરીએ છીએ બધાનું. એટલે આ ડ્રાઈવરની નોકરી મુકાવી દીધી ને, એ કે મને છે ને વસંતભાઈ સીધી સાદી નોકરી ક્યાં કપાવો, ભલે 800 રૂપિયા આપે, 1000 નહીં, અમારે શું ઓફિસ વર્ક કરવાનું હોય એમ નાના નાના, આમાં શું છે આમાં કોઈ એક્સિડન્ટ થઈ જાય ને તે નભું છે તો વાંધો નથી, આપણે ડૂચે વળી જાય લેવા દેવા, કારણ કે આગળ આપણે બેઠા હોય, આપણે તો તમને ખબર છે ને કે ભાઈ મૂડમાં હોય તો હરકું હલાવીએ, કઈક મગજમાં બીજી વાત આવી જાય તો પછી હું નભું સામું ના જાઉં, કઈ હું તો આમે વાર સામું ન જાઉં, જે થવું હોય થાય. એટલે પછી તમારે કાંતિભાઈ માં નોકરી રખાયો, તો કાંતિભાઈ બહુ પૈસા વાળો માણસ છે ને, એને ગ્રેન્ડ માર્કેટમાં જબરજસ્ત દુકાન ને, અહીંયા તારે બેસવાનું હોય કે પરચુરણ કામ કરવાનું, હજી તો અઠવાડિયું માં નોકરી રહ્યો હશે. તે એક દી કાંતિ શેઠ કે ધેરો અહીંયા આવ, ટપાલ નાખી આવ, જો સાયકલ પડી લેતો જા. ધીરુ કે મને ક્યાં સાયકલ આવે છે, હું તો હાલીને જાઉં તમે કહેતા હો, તો કે તો હાલીને જા પડી આવ, વસંતભાઈ આપણે સાયકલ આવડતી હતી પણ આપણે જો કહી તો હારા રોજ બચકાવે, આ તો હાલીને જવાનું ટેસ્ટ, ટેસ્ટ હું તો આવ્યો છે 2 વાગે,
કાંતિભાઈ કેટલી વાર એમ નહીં, તમે કોક દી ગયા તો પોસ્તો પીછે ધાવતા ખબર પડે દબામાં છે ને 30 જણા હાથ ગાયલા હોય છે, એમ કઈ નાખવા નથી, વાય ગરદી છે તમારી દુકાને છે એમ નહીં, તું આવતી કોક દી જાઓ તડકા ના ખબર પડે, અમારે પગ છે કઈ પૈડા નથી, ધીરે ધીરે આવું હોય તનવાર તો રોડ ક્રોસ કરવા પડે, કોક ફોદા કાઢી નાખે, તમે તો અહીંયા બેઠા હો તો તમારું પોસ્ટ કાર્ડ પાછું હાંચવીને લઈ જાઉં, જવાબદારી છે બધી એકદમ વ્યવસ્થિત, બધા વયા ગયા એટલે છાનમુનું નાખી આવ્યું, પેલા તો નતો નાખતો કારણ કે અંદર થી બધા કાઢતા હતા, મને એમ થયું તમારી ટપાલ વેરફાઈ જશે, ઠીક હવે કે શાંતિ રાખે, એ તો એને સાયકલ નહોતી આવતી બધું ખબર, એમાં એક દી કાંતિ શેઠ સવારના પોરમાં બ્રશ કરતા હતા અને રવિવાર જેવો દિવસ અને આ ધીરુ તન સવારીમાં નીકળો એના ઘર આગળથી, બે જણાને વાહે બેહેરા હતા અને પોતે એવી જવા દઈએ, એ આ બ્રશ કરતા કરતા જોઈ ગયા કાંતિ શેઠ, નીચે ઉતરીને એક થપાટ માર્યો, સાયકલે જતી લીધી પોતા પાસે રાખી, ધીરુ આવ્યો રોતો હતો, મને કે કાંતિ આ દીધી ઉપાડીને, મેં કીધું કેમ, મને કે કઈ ખબર નથી પણ મારી લીધું સવારના, વતનભાઈ આવી થપાટ મને કોઈ નથી માર્યો, ટાઉનલ ની દિવાલ માં ભટકાતું છું અને સાયકલ જતી લીધી, તમે પોલીસ માં ફરિયાદ કરો કે કાંતિ દબાવે છે ગામમાં ખાને, હું કાંતિભાઈ ને ફોન કર્યો, મેં કીધું કાંતિભાઈ શું છે, મને કે બહુ સારો માણસ મોકલો છો, મેં કીધું સાહેબ આવી રીતે મરાય બી, એમ નહીં તને મારીશ, કાંતિ ખારો થઈ ગયો, મેં કીધું કેમ, તું પૂછે ને પૂછે ને શું કર્યું, મેં કીધું ધીરુ શું કર્યું એમ પૂછે છે, કેમ કઈ નથી કહ્યું ભાઈ, હું તો મારા ભાઈબંધ ને લઈને સાયકલ માં જતો હતો, એ સિવાય કઈ કહ્યું હોય ને કુળદેવી પોતે કહું છું, એના સામું નથી જોયું બંગલા સામે, બોલો ઉતરી ને તમાચો મારી લીધો, આર્યા ભાઈબંધ પૂછો આ મૂળિયા જવાબ તો દે, મૂળિયો કે આ બિચારા કઈ નથી કહ્યું, મને તો બેહારી ખેંચીને લઈ જતો હતો બિચારો, બોલાય કાંતિભાઈ, મેં આવી રીતે તમારે એમ નહીં ખોટા બોલી નો છે, પૂછો નોકરી રાખો તે તને શું કીધું તું, ટપાલ નાખ્યો તે શું કીધું, મને સાયકલ નથી આવી, અને આ તન તન સવારી મારા ઘર આગળથી નીકળસ, કામ ટાણે સાયકલ, એમ એટલે થપાત પડી છે, તમે તમે કેદી કીધું તું મને નોકરી રહ્યો તે, પછી અમે શીખાનો હોય, તમને ખબર છે આજે હું તન સવારી માં શીખવા નીકળો તો આ તો મૂળિયા ને ખબર ન પડે એટલે હું બોલ્યો નતો, આપણે શીખવા નીકળે છે એમ કઈ તો કોઈ વાંસે બેસે, બોલ હવે બેસી જાવ કાંતિ મારી પાછળ તન તું કે મૂકી જાઓ, ટપાલ હોય તો ભેગી લઈ લે બે નાખતા આવ્યો,